હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગના પરોઠાની રેસીપી. આ પરોઠા દહીં સાથે એકદમ સરસ લાગે છે. અને આ પરોઠા બનાવવા પણ એકદમ આસાન છે. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફણગાવેલા મગના પરોઠા બનાવવાનું શરૂ કરીએ. ફણગાવેલા મગના પરોઠા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ ફણગાવેલા મગ લીધા છે. મગને મેં 5 કલાક પલાળીને 8 કલાક માટે ફણગા ફૂટવા મૂકી દીધેલા હતા. તો હવે મગના પરોઠા બનાવી લઈશું. તો તેના માટે સૌથી પહેલાં મગને અધકચરા પીસી લઈશું. તો ચોપરની મદદથી મગને ક્રશ કરી લઈશું. થોડા થોડા એડ કરીને ક્રશ કરી લઈશું. મગને ક્રશ કરી લીધા છે આ રીતના અધકચરા. તો હવે એક વાસણની અંદર કાઢી લઈશું. હવે આવી રીતે બીજા મગને પણ આપણે ક્રશ કરી લઈશું. હવે મેં અહીંયા 10 કળી લસણ લીધું છે, 5 નંગ મરચી લીધી છે. અહીંયા મરચીનું માપ તમે ઓછા વધુ કરી શકો. અને આદું લીધું છે. હવે લસણ અને આદું મરચીને ખાંડી લઈશું. આદું લસણ અને મરચાને આ રીતે ખાંડી લીધા છે અધકચરા. હવે આદું લસણ અને મરચાની પેસ્ટને ક્રશ કરેલા મગની અંદર એડ કરીશું. હવે મસાલા એડ કરીશું. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, 3 મોટી ચમચી જેટલું તેલ, ઝીણા કાપેલા ધાણા. હવે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે, આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ છે. તો અહીંયા 1.5 કપ મગ લીધા છે, તો એની સામે 1.5 કપ ઘઉંનો લોટ. તમે જે પ્રમાણે મગ લીધા હોય એ પ્રમાણે લોટ લેવાનો છે. અહીંયા હવે બધું મિક્સ કરી લઈશું હાથેથી. આ રીતે બરાબર મસાલાને મિક્સ કરવાના છે. મસાલા મિક્સ થઈ ગયા છે. હવે લોટ બાંધી લઈશું. તો અહીંયા આપણે પરાઠાનો લોટ બાંધીએ એ રીતનો બાંધવાનો છે. પાણીની જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે એડ કરીશું. લોટ બંધાઈ ગયો છે. આ રીતનો કડક રાખવાનો છે પરોઠા જેવો. તો 10 મિનિટ લોટને રેસ્ટ આપીશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે લોટને એકવાર મસળીને પરોઠા બનાવી લઈશું. હવે પરોઠાને વણવા માટે મેં આ પાટલી લીધી છે, એના પર બટર પેપર લગાવેલું છે. હવે ઉપર થોડું તેલ લગાવી દઈશું. આપણે આની અંદર મગ નાખેલા છે. આપણે મગના પરોઠા બનાવીએ છીએ એટલે પાટલીમાં ચોટશે, એટલા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશું. તો અહીંયા બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો. હવે આ રીતનો ગોળ લુઓ બનાવી લીધો છે, એને થોડો પ્રેસ કરી દઈશું અને આના પર બીજું બટર પેપર રાખીશું. હવે વણી લઈશું. તો આ રીતે વણી લઈશું. બધી બાજુથી એક સરખું રહે એ રીતે વણીશું. પરોઠું વણાઈ ગયું છે.
હવે ઉપરથી બટર પેપર કાઢી લઈશું. તો આ રીતનો એકદમ સરસ પરોઠો વણાઈ ગયો છે. આ રીતની થિકનેસ રાખીશું તો હવે પરોઠાને તળી લઈશું. તો આવી રીતે પરોઠા બનાવતા જઈશું અને તળતા જઈશું. તો તેના માટે તવી ગરમ મૂકી દીધી છે, પેન ગરમ થઈ ગઈ છે. હવે થોડું તેલ નાખીને પરોઠાને શેકી લઈશું. પરોઠાને આ રીતે ફેરવતા જઈશું. પરોઠો એક બાજુ શેકાઈ ગયું છે, હવે બીજી બાજુ પલટાવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પરોઠાને આ રીતે શેકી લઈશું. બીજી બાજુ પણ શેકાઈ ગયું છે. તો હવે પરોઠાને કાઢી લઈશું. તો આવી રીતે બધા પરોઠાને તળતા જઈશું. તો આપણા ફણગાવેલા મગના પરોઠા ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયા છે. હવે દહીં સાથે સર્વ કરીશું.